पितृधर्म ने कलंकित करती घटना अंकलेश्वर ग्राम्य विस्तार में सामने आई है। अंकलेश्वर पिता पुत्री ना पवित्र संबंध ने कलंकित करी नराधम पिताए अवारनवार पोतानी सगीर वयनी पुत्री पर दुष्कर्म आचर्यु हतुं। पिताना पिशाची कृत्य सामे माताए तालुका पोलीस मथक में फरियाद नोंधावी हती, जेथी तालुका पोलीसे गणतरीना कलाकों में नराधम पिताની धरपकड़ करी वधु तपास शुरू करी छे। आ वात तालुकाना एक ग्राम्य विस्तारनी 12 वर्षनी दीकरीनी छे। आ बाळकी छेल्ला 3 મહિનાથી વારંવાર બળાત્કારનો ભોગ બની રહી હતી। કુમડી વયની બાળકીને હવસનો શિકાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો પિતા જ બનાવતો હતો। વારંવાર બાળકીના શરીરને પીખતા આ નરાધમ પિતા વિરુદ્ધ બાળકી કોઈકને હકીકત પણ જણાવી શકી નહોતી અને ચૂપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરી રહી હતી દીકરી। પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે તે બાળકીને માર મારી ભયમાં રાખતો હતો। તાજેતરમાં બાળકીએ તેની માતા સમક્ષ શારીરિક પીડાની ફરિયાદ કરી હતી, સાથે જ બાળકી અત્યંત ભયભીત પણ જણાઈ, જેથી માતા હુંફ આપી બાળકીને પૂછતા પિતા દ્વારા બળાત્કાર ગુજાર્યા હોવાની બાળકીએ વાત કરી હતી। પતિના પિશાચી કૃત્ય વિશે જાણી માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી અને ચોંકી ઉઠેલી મહિલાએ પતિને ઠપકો આપ્યો હતો। આ બાદ તે જ રાતે ફરી નરાધમ પિતા બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયાસ કરી રહ્યો હતો। માતા બાળકીને લઈને અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી હતી। આ ઘટનાની ગંભીરતા પારખી તાલુકા પોલીસે માતાની ફરિયાદ નોંધી હતી અને પિતા વિરુદ્ધ પુત્રી પર બળાત્કાર ગુજારવાનો અને માર મારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તાલુકા પોલીસે બાળકીની તબીબી તપાસ સાથે સારવારનું માનવતાનું પગલું પણ ભર્યું છે અને પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરી ફરાર નરાધમ પિતાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી કે જેમની પુત્રી સાથે તેમના જ પતિ દ્વારા છેલ્લા 3 મહિનામાં વારંવાર અને પોતાના નિયંત્રણમાં પોતાની દીકરી સાથે બળાત્કાર ગુજારેલ છે તથા ફરિયાદીને પણ માર મારેલ છે, જે બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની બળાત્કારની સંલગ્ન કલમો તથા નાની ઉંમરના બાળક પર બળાત્કાર કરવા માટેની પોક્સો કાયદા મુજબની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોવિડ ટેસ્ટ કરાવી અટક કરી આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવશે। ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર।